સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું માર્કેટમાં ફરસાણની દુકાન જેવું કાઠિયાવાડી ઊંધિયું બનાવીશું. એકદમ ટેસ્ટી એવું સરળ રીતે પૂરી કે રોટલી સાથે તમે એને બનાવીને સર્વ કરી શકો છો. આ રેસિપીથી આપણે 6-7 લોકો માટે ઊંધિયું બનાવી રહ્યા છીએ. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો ઊંધિયું બનાવવા માટેની તૈયારીઓ મેં પહેલેથી કરી લીધી છે એટલે ઝટપટ તમારું ઊંધિયું બની જશે. તો અહીંયા મેં ગ્રીન આ રીતે બધી સામગ્રીઓમાં મેં સુરતી પાપડી તો 200 ગ્રામ જેટલી લીધી હતી, એમાંથી અમુક દાણા રાખ્યા અને અમુક પાપડીને દાણા સહિત રાખ્યું છે. 50 ગ્રામ જેટલો ગુવાર, 50 ગ્રામ જેટલી વાલોર પાપડી, 1/2 કપ લીલા વટાણા, 1/2 કપ તુવરના દાણા અને 1/2 કપ જેટલા લીલા ચણા મેં લીધા છે. તો અહીંયા તમે થોડી ક્વોન્ટિટી વધુ ઓછી તમારા હિસાબે કરી શકો છો અને કોઈ પણ એક પાપડી લ્યો તો પણ ચાલે. અહીંયા ગુવારને હું સાથે જ બાફવામાં યુઝ કરી રહી છું. તમારે ગુવારને તળવો હોય તો તળી પણ શકો છો. તો આ રીતે આપણે બધી દાણા છે એને પાપડી સાથે અને ગુવાર સાથે મિક્સ કરી દઈશું અને એને હું 2-3 પાણીથી ધોઈ અને નિતારી દઈશ. તો એકદમ સારી રીતે ધોઈ લેવાની અને આ રીતે સાફ કરીને મેં રાખી હતી. જે રીતે મેં ટુકડા કર્યા એ જ રીતે તમારે કરવાના છે. આ રીતે પાપડી અને દાણા બધા છે એને આપણે પ્રેશર કુકરમાં ટ્રાન્સફર કરીશું. એમાં આપણે 1/2 ટી સ્પૂન જેટલું મીઠું, 1 ચપટી જેટલા ખાવાના સોડા, તો જલ્દીથી બફાઈ પણ જશે અને કલર પણ થોડો ગ્રીન જળવાઈ રહેશે. હવે એમાં આપણે 1/2 કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી અને 1 વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લઈશું અને કુકરને ઠંડુ થવા દઈશું. ત્યાં સુધીમાં બીજી સામગ્રીઓમાં 100 ગ્રામથી 150 ગ્રામ જેટલા બટેટા, 100 ગ્રામથી 150 ગ્રામ રતાળું અને 50 ગ્રામ ટીંડોરા, 100 ગ્રામ શક્કરિયા અને રીંગણા છે એ મેં 50 ગ્રામ જેટલા એટલે કે નાના નાના 5 આવા પીસ લીધા છે. તો રીંગણા જો તમારી પાસે આવા નાના હોય તો મોટા રીંગણાના પણ ટુકડા કરીને લઈ શકો છો અને રીંગણાને આ રીતે નાના તમારે ન રાખવા હોય આખા તો ટુકડા પણ લઈ શકો છો. તો આ રીતે રીંગણાને ધોઈ ઉપરનો ભાગ અને નીચેથી આ રીતે મેં કટ કરી તૈયાર કર્યા છે. અને બીજી 2 સામગ્રીઓમાં કાચા કેળાના ટુકડા આ રીતે, તો તમારા પાસે હોય તો જ યુઝ કરવાનું જરૂરી નથી અને સુરણ તો આ 2 જો હોય તો વાપરવાનું, નહીતર સ્કીપ પણ કરી શકો છો. તો સુરણ પણ 100 થી 150 ગ્રામ જેટલું લેવાનું છે. હવે મેથીના મૂઠિયા પહેલાં આપણે તૈયાર કરી લઈશું. એના માટે 1 બાઉલમાં 1/2 કપ ઘઉંનો લોટ, કકરો હોય તો એ પણ લઈ શકો છો. મેં અહીંયા ઝીણો લીધો છે. 1/4 કપ ઝીણો ચણાનો લોટ, બેસન 2 ટેબલ સ્પૂન, રવો 1 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું, 1 ટીસ્પૂન અજમો, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, 1/2 ટીસ્પૂન જેટલી હળદર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરીશું અને 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો, 2 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું, 2 ટીસ્પૂન જેટલી ખાંડ. તો મેથીની કડવાશ કેટલી છે એ રીતે તમારે ખાંડ ઉમેરવાની. તો અહીંયા હું થોડો સ્ટ્રોંગ બનાવી રહી છું તો મેં 2 ટીસ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ, તીખાશ બને તો જેટલા પૂઠિયા સારા હશે એટલું જ ઊંધિયું તમારું સારું થશે, 1/2 લીંબુનો રસ અને 1 કપ મેથીના પાન, સાથે લીલું લસણ છે મારા પાસે એટલે 1/4 કપ જેટલું લીલું લસણ અને 3-4 ટેબલ સ્પૂન જેટલા લીલા ધાણા ઉમેરી બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. 1 ચપટી જેટલા ખાવાના સોડા ઉમેરી દઈશું, મિક્સ કરી દઈશું એટલે મૂઠિયા છે અંદરથી પણ સોફ્ટ એવા અને પોચા બનશે. તો આ રીતે મિક્સ થઈ ગયું છે. હવે 3-4 ટેબલ સ્પૂન જેટલું પાણી આ રીતે થોડું થોડું કરી છાંટીશું. જેટલું જરૂર લાગે એટલું જ ઉમેરવાનું છે. લોટ ઢીલો ન થવો જોઈએ. આપણે પૂરીનો જેવો લોટ હોય એવો લોટ બાંધીશું. લોટ મેં તૈયાર કરી લીધો છે. થોડું અમથું તેલ છાંટીશું, થોડો એને આપણે મસળી થોડો સ્મૂથ કરી લઈશું અને એમાંથી નાના નાના ગોળા વાળી લઈશું. તો જે મેથીના મૂઠિયા છે એ આપણે તળીશું, ગ્રેવીમાં ઉમેરીશું તો મોટા થશે. બહુ મોટા જો તમે રાખશો તો અંદરથી કાચા રહેશે એટલે નાના નાના ગોળા આ રીતે હું તૈયાર કરી લઈશ. તો આ રીતે નાની નાની ગોળીઓ મેથીના મૂઠિયાની હું બધી જ એકસરખી તૈયાર કરી લઈશ. તો મેથીના મૂઠિયા આ રીતે વાળીને તૈયાર કર્યા છે. પછી આપણે એને તળીશું. સાથે પ્રેશર કુકર પણ આપણું થઈ ગયું છે. 1 વિસલ થઈ અને પ્રેશર મેં નીકળવા દીધી. એકદમ પરફેક્ટ એવું બફાઈ ગયું છે.
तो पानी तमे ओछू राखो बाफवामां तो पण चाले, हूँ ग्रेवीमां पानी नथी वापरवानी, तमारे वापरवुं होय तो वापरी पण शको छो। तो एने साइडमां मूकीशुं। हवे एक कढ़ाईमां तो लगभग मैं एक कप जेटलू तेल गरम कर्युं छे। तेल गरम थई जाय एटले मेथीना मूठिया जेटला एक वार मां आवी जाय तेल मां एटला उमेरी देशुं। तो एक वार तेल गरम थई जाय पछी गैसनी फ्लेम तमारे मीडियम राखी अने तळवानी। तो मीडियम फ्लेम पर आ रीते गोल्डन मूठिया थई जाए त्यां सुधी एने तळवाना छे। तो बहु आपणे एने टच नहीं करिए, नहींतर मूठिया तमारा छूटा पण पड़वा लागे। तो आ रीते लगभग बे मिनिट जेवुं तळी साइड चेन्ज करी पाछुं मैं बे मिनिट जेवुं तळ्युं, चार मिनिटमां आवा गोल्डन अने क्रिस्पी एवा मूठिया थई जशे। ए ज रीते आपणे बीजा मूठिया पण तळी लईशुं। हवे आज तेलमां आपणे कंदोई स्टाइल आ ऊंधियुं बनावी रह्यां छीए, तो एमां बधा शाकभाजी तळीने बनावामां आवे। तो पहेलां काचा केळा मैं उमेरी दीधा गरम तेलमां, गैसनी फ्लेम मीडियम हाई ज राखी छे, अने त्रण मिनिट जेवुं मैं एने मीडियम हाई फ्लेम पर तळ्युं अने एने आपणे काढी लईशुं आ रीते। हवे ए ज तेलमां आपणे बटेटाने चार मिनिट जेवुं लागशे, त्रणथी चार मिनिट जेवुं मीडियम फ्लेम पर, एटले आपणे एने पण काढी लईशुं। तो बधुं आपणे અધકચરું तो लगभग आपणे 60-70% जेटलू तळी लेवानुं छे। पछीनुं जे 40% जेवुं बचे ए आपणे ऊंધિયામાં ग्रेवी साथे ज एने कूक કરીશું। હવે આપણે રતાળું લેશું। રતાળુંને લગભગ 4-5 મિનિટ જેવું લાગશે, તો મીડિયમ ફ્લેમ પર રતાળુંને પણ હું 4-5 મિનિટ જેવું તળી લઈશ। આ રીતે હલકું ઉપર એની ડિઝાઇન ગોલ્ડન જેવી આવશે, એ જ રીતે બટેટામાં પણ આવી, તો એને પણ આપણે એ જ રીતે તળી લીધું। હવે આપણે સુરણ લેશું। સુરણને પણ 4 મિનિટ જેવું લાગશે મીડિયમ ફ્લેમ પર। કડાઈ જો તમારી મોટી હોય તો તમારે શક્કરિયા, રતાળું અને સુરણ છે એ સાથે જ તળી લેવાનું। તો કડાઈ મારી નાની છે એટલે હું એક પછી એક ઉમેરી રહી છું। તો લગભગ 4 મિનિટ પછી સુરણને પણ કાઢી લઈશું। તો આ રીતે એક પ્લેટમાં હું બધી સામગ્રીઓને કાઢી રહી છું। હવે આપણે શક્કરિયાને પણ તળી લઈશું। તો શક્કરિયાને પણ 3-4 મિનિટ જેવું ટુકડા કેટલા નાના મોટા કર્યા છે એ રીતે તમને વાર લાગશે। તો આ રીતે શક્કરિયાને કાઢી લઈશું। હવે ટિંડોરાને 3 મિનિટ જેવું મીડિયમ હાઈ ફ્લેમ પર મેં ફ્રાય કરી લીધું, એને પણ કાઢી લઈશું। અને લાસ્ટમાં રીંગણ જે નાના છે એને લગભગ 3-1 મિનિટ જેવું આપણે તળી લઈશું। અહીંયા બધું શાકભાજી છે એ મેં રૂમ ટેમ્પરેચર પર લીધું હતું, જો તમે રેફ્રિજરેટરમાંથી કાઢો તો થોડો ટાઈમ વધુ ઓછો પણ લાગશે। તો 4 મિનિટ પછી રીંગણાને પણ મેં એક પ્લેટમાં લઈ લીધા છે। હવે આપણે મિક્સર જાર લેશું, એમાં 4 લવિંગ, 1 ટીસ્પૂન મરી અને 2 ટુકડા તજના લઈ એનો પાવડર કરી લઈશું। અહીંયા તમે જો ઊંધિયાનો મસાલો રેડીમેડ યુઝ કરવાના હોય તો આ મસાલો તમારે બનાવવાનું જરૂર નથી। તો ઊંધિયામાં તજ અને લવિંગનો ટેસ્ટ સારો એવો હોય તો બહુ સારું એવું ઊંધિયું બનશે। તો આ રીતે મેં લગભગ 2 ટીસ્પૂન જેટલો પાવડર તૈયાર કર્યો છે। હવે મિક્સર જારમાં 1/4 કપ ક્રિસ્પી એટલે કે શેકેલા શીંગના દાણા લઈ એનો પાવડર તૈયાર કરી એક બાઉલમાં કાઢી લઈશું। હવે એ જ મિક્સર જારમાં 10-15 લીલા લસણનો ઉપરનો ભાગ, 3 લીલા મરચાં, તીખાશ તમને જોવે એ રીતે મરચાં તમારે લેવાના, લાલ મરચું પણ આપણે વધારે વાપરવાના, 3 ઇંચ આદુના ટુકડા લઈ પેસ્ટ બનાવી લઈશું। તો પેસ્ટને મેં સાઈડમાં મૂકી છે। હવે જેમાં આપણે મૂઠિયા તળ્યા એ જ તેલ લેવાનું છે, તો લગભગ આપણે એમાંથી 1/4 કપ જેટલું તેલ લઈ લઈશું। એમાં 2 ટીસ્પૂન જીરું, 1 ટીસ્પૂન અજમો, 4 સૂકા લાલ મરચાં, 2 તમાલપત્ર, 1 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અને આદુ મરચાં લસણ જે વાટ્યા તો લગભગ એ 3-4 ટેબલસ્પૂન જેટલી પેસ્ટ થઈ છે એ મેં ઉમેરી દીધી અને મિક્સ કરી 2-3 મિનિટ જેવું મીડિયમ ટુ લો ફ્લેમ પર સાતળી લઈશું। અહીંયા લીલું લસણ ન હોય તો સૂકું લસણ પણ વાપરી શકો છો। તો હવે સારી રીતે સતળાઈ ગયું છે। હવે આપણે તજ, લવિંગ અને મરીનો જે પાવડર વાટ્યો એ ઉમેરી દઈશું, 1 મિનિટ જેવું થવા દઈશું। 2-3 ટીસ્પૂન જેટલા સફેદ તલ ઉમેરીશું, વઘારમાં પણ ઉમેરી શકો, ઉડે એટલા માટે મેં અત્યારે ઉમેર્યા। મિક્સ કરી થોડી વાર માટે થવા દઈશું। હવે 4 ટમેટાની પ્યુરી આ રીતે મિક્સર જારમાં મેં કરી લીધી, તો ટમેટાની આ રીતે પેસ્ટ કરી ઉમેરી દેવાની, મિક્સ કરીશું અને ટમેટાની જે આપણે પેસ્ટ બનાવી એને 3-4 મિનિટ તેલ અલગ થાય ત્યાં સુધી થવા દેવાની છે। સાથે ટમેટાની પેસ્ટ ઉમેરો એટલે 1 ટીસ્પૂનથી થોડું ઉપર મેં મીઠું ઉમેરી દીધું એટલે જલ્દીથી ટમેટામાંથી તેલ અલગ થઈ જશે।
આ રીતે લગભગ 4-1 મિનિટ જેવું હવે થવા આવ્યું છે ત્યારે તમે જોઈ શકો છો ટમેટામાં સાઈડમાંથી તેલ આ રીતે અલગ થાય એટલે આપણે 1/2 ટીસ્પૂનથી થોડી ઉપર હળદર 2-3 ટીસ્પૂન લાલ મરચું પાવડર તીખાશ તમને જોવે એ રીતે કાશ્મીરી લાલ મરચું કે તમે તીખું લાલ મરચું પણ ઉમેરી શકો છો 2 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પણ મેં સાથે ઉમેર્યું મિક્સ કરી અને આપણે એને તેલ અલગ થાય ત્યાં સુધી સાતળી લઈશું અહીંયા બાળકો ખાવાના છે એટલે હું બહુ મસાલેદાર નથી બનાવી રહી તમારે ધાણા જીરું વધારે થોડું લાલ મરચું વધારે ઉમેરવું હોય તો ઉમેરી શકો છો તેલ અલગ થાય ત્યાં સુધી મસાલા સાથે પેસ્ટને સાતળી લઈશું આ રીતે એકદમ સારી રીતે તેલ હવે અલગ થઈ ગયું છે જે આપણે શાકભાજી તળ્યા છે બધા એ અત્યારે ઉમેરીશું રીંગણા છે એ લાસ્ટમાં તમારે ઉમેરવા હોય તો પણ ચાલે પણ મેં સાથે જ ઉમેરી દીધા છે હળવા હાથે આ રીતે ગ્રેવી સાથે બધા શાકભાજીને મિક્સ કરી દઈશું 1-2 મિનિટ જેવું આપણે એને સાતળવા દઈશું આ રીતે તો આ રીતે એકદમ સારી રીતે મેં મિક્સ કરી દીધું હવે આપણે ઉકળતું ગરમ પાણી 2 કપ જેટલું ઉમેરી દઈશું અહીંયા ગ્રેવી તમે લાસ્ટમાં પણ થોડી એડજસ્ટ કરી શકો છો તમને જેટલી જરૂર લાગે એટલી તો અત્યારે 2 કપની મને જરૂર લાગી એટલે 2 કપ જેટલું ઉકળતું ગરમ પાણી તો ગરમ પાણી જ ઉમેરવાનું તો ઊંધિયાનો કલર પણ સારો રહેશે અને સ્વાદ પણ જળવાઈ રહેશે સાથે 3 ટેબલ સ્પૂન જેટલો શેકેલા શીંગનો પાવડર ઉમેરીશું એનાથી રસો જાડો થશે અને મીઠું એડજસ્ટ કરી લઈશું તો લગભગ 2 ટીસ્પૂન જેટલું ગ્રેવી પ્રમાણે મેં મીઠું ઉમેરી દીધું તમારે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરી દેવાનું હજી જો તમને રસો થોડો થીક જાડો જોવે તો ગાંઠિયાનો પાવડર કરી એ પણ તમે ઉમેરી શકો છો હવે આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર 10 મિનિટ માટે થવા દેવાનું છે તો ઢાંકીને પણ તમે થવા દઈ શકો છો તો 10 મિનિટ પછી આ રીતે તમારે રતાળું અને જે શક્કરિયા અને બટેટાને જેને બફાતા વાર લાગે એ તમારે ચેક કરી લેવાનું નાઇફથી જો ઇઝીલી એ કટ થઈ જાય તો એકદમ સારી રીતે થઈ ગયું છે તો બહુ વધારે પડતું સોફ્ટ થઈ જાય એટલું નહીં થવા દેવાનું નહીંતર ઊંધિયું સારું ખાવામાં નહીં લાગે તો એ ધ્યાન રાખવાનું હવે બાફેલા જે કુકરમાં બધા આપણે દાણા ગુવાર અને પાપડી હતું એ મેં ઉમેરી દીધું હળવા હાથે આ રીતે મિક્સ કરીશું પાણી સહિત પણ તમે ઉમેરી શકો છો પણ હું પાણી નથી વાપરી રહી તમારે ઉમેરવું હોય તો પાણી સહિત ઉમેરી દેવાનું મિક્સ કરી દઈશું ગુવાર અને પાપડી છે એ આપણે કુકરમાં બાફ્યા એટલે બહુ સોફ્ટ થઈ ગયા હોય એટલે હળવા હાથે તમારે મિક્સ કરવાનું હવે આપણે 6-7 મૂઠિયા લઈ લઈશું જે તળેલા છે એને હાથેથી આ રીતે એને થોડો ચૂરો કરી અને ગ્રેવીમાં ઉમેરી દઈશું એટલે રસો છે એ જાડો પણ થશે અને મૂઠિયાનો ટેસ્ટ પૂરા ઊંધિયામાં આવી જશે એનાથી જ તમારો ઊંધિયાનો ટેસ્ટ બહુ સારો એવો આવશે અને ઊંધિયું જ્યારે વઘારો ત્યારે તેલ જે મૂઠિયા તમે તળ્યા હોય એ જ વાપરવાનું છે તો એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવશે 2 ટીસ્પૂન સારી એવી કોઈ બ્રાન્ડનો ગરમ મસાલો 2 ટેબલસ્પૂન જેટલો ગોળ અને 1/4 કપ જેટલો આંબલીનો રસ તો 4-5 ટુકડા આંબલીના મેં ગરમ પાણીમાં પલાળ્યા હતા 1/4 કપમાં એ મેં નિતારી ઉમેરી દીધું તો ખટાશ અને ગળપણ તમારે અહીંયા બેલેન્સ કરવાનું છે લીલા ધાણા લીલું લસણ તમારે જે રીતે જોવે એ રીતે ઉપરથી આપણે ઉમેરી દઈશું તો મીઠું ગળપણ ખટાશ તીખાશ બરાબર ઊંધિયુંમાં હોય તો જ તમારું ઊંધિયું સારું બનશે તો આ રીતે મૂઠિયા ઉમેરી મેં 5-1 મિનિટ જેવું સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર થવા દીધું અને પછી લાસ્ટ વાર આપણે એને મિક્સ કરી દઈશું અહીંયા ઊંધિયું તમે જો પહેલેથી બનાવીને રાખશો તો મસાલાનો ટેસ્ટ બહુ સારો એવો બેસી જશે ઊંધિયામાં અને બહુ સારો એવો ટેસ્ટ આવશે તો ઊંધિયું તમારે સર્વ કરવાનું હોય એના 1-2 કલાક અગાઉ બનાવી લેવાનું એટલે બહુ સારો એવો ટેસ્ટ આવશે અને રસો પણ તમે જોઈ શકો છો એકદમ થીક અને પરફેક્ટ એવો થઈ ગયો છે તો ઊંધિયું તૈયાર છે મેં બહુ તીખું અને મસાલેદાર નથી બનાવ્યું તમે તીખું અને મસાલેદાર પણ બનાવી શકો છો ઊંધિયા સાથે પૂરી કે પરાઠા તમે સર્વ કરી શકો છો મેં અહીંયા ઊંધિયા સાથે પૂરી બનાવી છે પણ જો તમને ઓઇલી બહુ ન ખાવું હોય તો સાદી રોટલી કે પરાઠા પણ તમે સર્વ કરી શકો છો તો મેં સાથે પૂરી પણ તળી લીધી છે ઊંધિયાને મેં 1 કલાક અગાઉ બનાવી લીધું હતું એટલે ઊંધિયું પણ સર્વ કરવા માટે તૈયાર થઈ ગયું છે તો ગરમ ગરમ ઊંધિયાને પૂરી સાથે તમે સર્વ કરો તો ઉત્તરાયણ પર ખાસ કરીને શિયાળામાં જો બહારથી તમે ઊંધિયું લેતા હોય તો એકવાર આ રીતે ઘરે તમે ઊંધિયું જરૂરથી ટ્રાય કરજો ઓછું બનાવવું હોય તો થોડા ઓછા શાકભાજી લેવાના વધારે બનાવવું હોય તો ક્વોન્ટિટી વધારે લેવાની એ રીતે તમારે મસાલા એડજસ્ટ કરી
તમે 10 થી 20 લોકો માટે કે 5 લોકો માટે પણ ઊંધિયું બનાવી શકો છો. તો આ રીતે કાઠિયાવાડી ઊંધિયું એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ કાઠિયાવાડી ઊંધિયાની રેસીપી કેવી લાગી. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો, અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.